અમદાવાદની મેટ્રો ટ્રેન હવે શહેરના નાગરિકો માટે જીવાદોરી સમાન બની ગઈ છે અને આ મેટ્રો આવતા જ અમદાવાદીઓ ટુ વ્હીલર લેવાનું ભૂલી ગયા છે અને તેઓ માત્ર મેટ્રોમાં જ મુસાફરી કરી રહ્યા છે, કારણ કે આ ટ્રેન દ્વારા લોકોના ખિસ્સાના રૂપિયા બચી ગયા છે. પરંતુ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની તિજોરીમાંથી ખોટ થઈ રહી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મીશું. વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેને લઈને અમદાવાદીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, કારણ કે મેટ્રો ટ્રેન આવવાથી તેમની મુસાફરી સરળ થવાની હતી અને તેમના ખિસ્સાના રૂપિયા પણ બચવાના હતા. પરંતુ GMRC એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ આ મેટ્રો ટ્રેનને કારણે સતત ખોટ ખાઈ રહ્યું છે, જેમાં નાણાકીય વર્ષ 2021-22માં GMRCએ 465 કરોડની ખોટ ખાધી હતી, જ્યારે વર્ષ 2022-23માં 321 કરોડની ખોટ ગઈ હતી. આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં વર્ષ 2009માં શરૂ થયેલી BRTS બસ પણ સતત ખોટ ખાઈ રહી છે, જેમાં વર્ષ 2009થી લઈને વર્ષ 2019 સુધીમાં એટલે કે 10 વર્ષમાં BRTSને કારણે 253 કરોડની ખોટ ગઈ છે. મહત્વની વાત તો એ છે કે નાગરિકોના લાભ માટે શરૂ કરવામાં આવેલી આ સેવાઓમાં જ પ્રજાના પરસેવાના રૂપિયા ધોવાઈ રહ્યા છે અને હાલના સમયમાં પણ આ સેવાઓ પગભર થઈ નથી. તો આવી જનરવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વેબસાઇટ.